ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત બિન સચિવાલય વર્ગ 3 ની પરીક્ષા આજ રોજ ગુજરાત રાજ્યમાં યોજાઈ રહી છે। સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર પરીક્ષામાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। અત્યાર સુધી જે પરીક્ષાઓ યોજાઈ રહી તેમાં અનેક કારણો મહત્વના રહ્યા છે, ત્યારે આજે ફરીથી અરવલ્લીમાં પણ ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત બિન સચિવાલય વર્ગ 3 ની પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે। આ પરીક્ષા અંતર્ગત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ ગઈ છે। અરવલ્લી જિલ્લાના 60 પરીક્ષા કેન્દ્રો ખાતે ઉમેદવારો પરીક્ષા આપી હતી। 21,270 ઉમેદવારો પૈકી 6,041 ઉમેદવારોએ પરીક્ષા આપી। 15,229 ઉમેદવારો પરીક્ષામાં રહ્યા ગેરહાજર। આંતર જિલ્લામાંથી આવેલા પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર પરીક્ષામાં જોડાયા હતા। શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાતા અરવલ્લી જિલ્લા વહીવટીતંત્રએ રાહતનો દમ લીધો હતો। આજે અરવલ્લી જિલ્લામાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ આયોજિત બિન સચિવાલય વર્ગ 3ની પરીક્ષાઓ યોજાઈ ગઈ હતી, જે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, જેને લઈને તંત્ર પણ રાહત અનુભવી હતી। ગુજરાત રાજ્ય સરકાર અને ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બિન સચિવાલયના ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ એસિસ્ટન્ટ વર્ગ 3નું જે ભરતી પ્રક્રિયા ચાલી રહ્યું છે, આજે પરીક્ષાનો દિવસ છે। અરવલ્લી જિલ્લામાં 60 સેન્ટરમાં 18 રૂટ બનાવીને બધા પ્રશ્નપત્રો સમયસર પહોંચી ગયા છે અને 11 વાગે જે પરીક્ષા ચાલુ થવાની છે એનું ટાઈમસર ક્વેશ્ચન પેપરનું વિતરણ થઈ જશે। દરેક કેન્ડિડેટને ફ્રિસ્કિંગ કરવા માટેનું વ્યવસ્થા પણ વ્યવસ્થિત કરવામાં આવી છે। ખાસ કરીને બહેનો માટે પણ ફ્રિસ્કિંગ સુરક્ષિત રીતે થાય એના માટે ખાસ વ્યવસ્થા અને તકેદારી પણ રાખવામાં આવેલી છે। એની સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેપર ટ્રેકિંગ એપ્લિકેશન મારફત સતત અને લાઈવ મોનિટરિંગ આ સંપૂર્ણ પ્રક્રિયાને કરવામાં આવી છે અને અલગ વ્યવસ્થા કરીને તકેદારી રાખવા માટેનો અધિકારીઓનું પણ ડ્યુટી ઉપર મૂકવામાં આવી છે, જેથી કરીને જે સાચા અર્થમાં મેરિટ ઉપર સિલેક્શન થવાની છે એ કેન્ડિડેટ્સને પૂરેપૂરું તક મળે, એ પોતાની કારકિર્દી બનાવી શકે અને પારદર્શક રીતે આ વહીવટી પ્રક્રિયા બધી થાય એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને એને અમલમાં પણ મૂકી છે। લગભગ 21,270 જેટલા કેન્ડિડેટ્સ માટેનું આયોજન પણ અરવલ્લી જિલ્લામાં